મહુવા તાલુકાના કાકરિયા ગામ ખાતે ભારતીય લઘુમતી મોરચા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના અગ્રણી સુફી સંત મહેબૂબ અલી બાવા તેમજ માંગરોળ તાલુકા પંચાયતના સભ્યો સાકીરભાઈ પટેલ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને વિધાનસભાની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ સુરત જિલ્લા બીજેપી માઇનોરિટી મોરચાના વિસ્તારક અનુલક્ષીને કાર્યક્રમ સ્વરૂપે આજે અહીંયા મહુવા વિધાનસભાની અંદર કાંકરિયા મુકામે લઘુમતી મોરચાના કાર્યક્રમોનું એક સફળ સંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં લઘુમતી મોરચાના કાર્યકરો હાજર રહ્યા. અમારા જિલ્લા પ્રમુખ ઇસ્માઇલભાઈ સાકીરભાઈની સાથે સાથે તુષારભાઈ પટેલ અહીંયા અમારા પાર્ટીના આગેવાન પણ હાજર રહ્યા અને પાર્ટીની જે ખાસ કરીને વિકાસ અને સદભાવનાની સુશાસનની બાબતો છે, ખાસ કરીને જે 17 વર્ષથી ગુજરાત દંગામુક્ત અને કરફ્યુમુક્ત બન્યું છે, આદરણીય જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન શ્રીની જે સદભાવનાની નીતિ છે, એ જ પ્રતાપે જે 100 વર્ષમાં શાંતિ નીતિથી આજે ગુજરાતમાં શાંતિ છે. સચ્ચર કમિટી જ્યારે એક તરફ એવું કહી છે, કોંગ્રેસે જ બનાવેલી, કે 2% મુસ્લિમો પાસે નોકરી છે, ગુજરાત જ એવું એકમાત્ર રાજ્ય છે કે અહીંયા 9% વસ્તી છે અને 9% પાસે નોકરી છે. ગુજરાતની અંદર સૌથી વધારે 80% મુસ્લિમોનો સાક્ષરતા દર છે, જ્યારે દેશનો 49% છે. અને અહીંયા સદભાવના અને શાંતિ જે છે એ ખરેખર રાજ્ય સરકારની જે નીતિઓ છે એના કારણે છે. રાજ્ય સરકારે કોઈપણ નીતિઓમાં અહીંયા ભેદભાવ રાખ્યો નથી અને શિક્ષણ અને રોજગારીની અંદર ખૂબ સારી સમાજની પ્રગતિ થઈ રહી છે. હિન્દુ અને મુસ્લિમ અહીંયા પાર્ટનરશિપ કરીને આજે બિઝનેસ કરી રહ્યા છે, એ પણ ખૂબ સારી સકારાત્મક બાબત છે. એટલે આવી જ શાંતિ અને સદભાવના અને વિકાસનું પદ પર આપણે બધા આગળ વધતા રહીએ, એક અને એક બનીને. એના માટે જે પાર્ટીનો સંદેશ છે એ લઈને અમે મુસ્લિમ સમાજના આગેવાનો, એમાં ખાસ કરીને NRI UK થી પધારેલા આગેવાનો પણ આજે હાજી સાહેબ ઉપસ્થિત રહ્યા અને બીજા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ એ લોકોનું અમને ઉમળકાભરી અમને સ્વાગત કર્યું છે. એના માટે અમે સૌના કાંકરિયા ગામના તમામ લોકોના દિલથી આભારી છીએ અને દુઆ કરીએ છીએ કે આપણે સૌ